સ્થિતિ છે આજે પણ. મહાત્મા ગાંધીએ જિંદગી જીવ્યા ત્યાં સુધી આ બધા ભેદભાવ દૂર કરવા પ્રયાસ કર્યો. રામ રામ. ત્યાં કઈ કવા જાય એટલા માટે મેં રામ રામ કરે. ગાંધીજી જીવ્યા ત્યાં સુધી આ કામ કર્યું. આજે આપણે આટલું દેશ આગળ વધ્યો, આઝાદ થયો, તો પણ ગરીબી, અસ્પૃશ્યતા. આજે પણ ગામડામાં કોઈ હરિજન વાસમાં જઈને રોટલા ખાતું એવું બનતું નથી. હરિજનો આપણા ઘરમાં ઉજળિયા લોકોના ઘરમાં ખાય એવું બનતું નથી હજુ ગામડામાં. મનમાં તો એ સમજે છે કે આ ખોટું છે, પેલા કૂતરા બરાડા ઘરમાં આવે અને દૂધમાં માથું મોડું નાખે છે. તે એઠું દૂધ કદાચ આપણે જોયું તો ખાતા નથી ઘરમાં, પણ ડેરીમાં તો આપી જ છે, એનો વાંધો નથી. એ કૂતરા બરાડા કરતા આપણે આપણા માણસોને અડધૂત કરીએ છીએ. ના ચાલે. અને આવું જેના દિલમાં લાગે કામ કરવા માંડી પડે ત્યારે જુવાનીઓ સાચો. અને ત્યારે મહાત્મા ગાંધીના માટે ગાંધીના જેવો સર્જાભાઈ ભગવાનને પેદા કર્યો છે એમ કહેવાય. આવા ગાંધી ઠેર ઠેર પેદા થવા જોઈએ, ત્યાં અન્યાયનો પ્રતિકાર કરે, ખોટું ચલાવી જ ના લે. આપણે બપોરે વિદ્યાર્થી સંમેલન વખતે વાતો કરીશું. અત્યારે કાર્યક્રમ પ્રમાણે શિવભાઈ વાત કરશે શું શું કાર્યક્રમ છે. બધા જ મને ખૂબ આનંદ થયો કે રાતની ટકોર પછી, સાંજની ટકોર પછી ખૂબ સરસ રીતે તમે બેઠા છો, ત્યારે ખૂબ વ્યવસ્થિત છો. અને મને વિશ્વાસ છે કે હવે પેલો કચરો મેં ત્યાં જોયો, ફરી કચરો આપણને ક્યાંય જોવા નહીં મળે. કદાચ ક્યાંય કચરો ભાર છે તો એ લઈ લેશું, લઈ લઈને એ પાછો કચરા પેટીમાં નાખશે અથવા ખિસ્સા મૂકીને પછી બહાર જ્યાં નાખવાનો હોય ગંદી જગ્યાએ ત્યાં નાખશે, અથવા જ્યાં કચરાની જગ્યા હશે ત્યાં બધા જ આ કરશે. અને આવું જ આપણે આપણા જીવનમાં કાયમ કરવાનું છે. આપણા ગામડા પણ સ્વચ્છ, આપણું એ પણ તમે ગામમાં ટોળી બનાવીને પણ ગામને સ્વચ્છ કરી શકો. ગામના લોકોના ઉકરડા ગમે તો ઉકરડાને પણ વ્યવસ્થિત કરીને ખાડો કરીને સરસ મજાનું કમ્પોસ્ટ ખાતર થાય એવું કરી આપી શકો. રસ્તા સરસ, પાણી જવાની વ્યવસ્થા કોઈ આવું ના હોય ઘણું કરી શકો તમે. બપોરના સંમેલનમાં બધી વાતો કરશું. અત્યારે શિવભાઈ તમને કાર્યક્રમની વાત કરીને પછી આપણે નિયમિત કાર્યક્રમમાં બધા ભાગ લઈએ. આપણો નાસ્તો આપણા જે કાઉન્ટર ગોઠવેલા છે એ પ્રમાણે જ કાઉન્ટરમાં નાસ્તો કરીશું. 8 થી 9 પ્રદર્શન ઉદઘાટન, એટલે 8 વાગે બધા જ વિદ્યાર્થીઓ જે પ્રદર્શન છે એ વ્યવસ્થિત ગોઠવેલા હશે, મહેમાનો પધારશે અને પ્રદર્શન ઉદઘાટન એ 8 વાગે થશે. 9 થી 10 એ આપણું સમૂહ કાતણ છે, એ સમૂહ કાતણ થશે. 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી આપણી વિવિધ સ્પર્ધાઓ છે એ સ્પર્ધાઓ રહેશે. 12 થી 2 ભોજન અને આરામનો સમય છે. 2 થી 3 વિદ્યાર્થી સંમેલન. 3 થી 4 30 મેદાની કાર્યક્રમ. 2 થી 3.5 ગાંધી મેળાનો પૂર્ણાહુતિ કાર્યક્રમ રહેશે. તો હવે મહેમાનો એ ત્યાં મહેમાન ગૃહે જશે. આપણે સૌ થોડીક શાંતિ, મહેમાનો જશે પછી આપણે ઉઠીશું. અને BRS ના ભાઈઓ એ અહીંયા રોકાશે થોડી વાર.